મેડમ તમે આ પ્રિયંકાનું કઈક કરો. કેમ શું થયું? અરે માથાકૂટ કરે છે મારી સાથે, એને અહીંયા રહેવું જ નથી. હા તો એને સમજાવ. અરે રાડો પાડે છે, મારી કોઈ વાત જ નથી માનતી. ઓ માય ગોડ, એક કામ કર, હું આવું નહીં ત્યાં સુધી તું એને હેન્ડલ કર, ઠીક છે? હા જલ્દી આવો. આવું છું. એક કામ કર, હું ત્યાં આવું ત્યાં સુધી તું એને બાંધીને રાખ. એ તો ઓલરેડી જ મેં એને બાંધી લીધી છે. ઠીક છે, આવું છું. તમે ફ્રેશ થઈ ગયા હોય તો હું નાઈ લઉં. ના હજી બાકી છે. અત્યાર સુધી શું કર્યું? તારી રાહ જોતો હતો. એમાં રાહ શું જોવાની? એમાં એવું છે ને કે હું તને મને શું બોલો, તને હેરાન કરવા માંગતો હતો. તમને અત્યારે મજાક સૂઝે છે? મજાક નથી, રોમાન્સ છે. રોમાન્સ કરવાનો આ અત્યારે સમય છે? એમાં એવું છે ને કે હું તને જોઉં છું ને હું હંમેશા રોમેન્ટિક થઈ જાઉં છું, અને સમય હોતો નથી, આવી જતો હોય છે. એ તારે નથી ખાવાનું, લાવ. લાગે છે ખાવાનું ગાયબ થઈ ગયું છે. જેમ એની બેન થઈ ગઈ એવી રીતે. ડરી ગઈ? લે પકડ કચરો વાળી ના ગાંડ, અને જો જરાય કચરો રહ્યો છે ને તો તારે હાથે સાફ કરાવીશ, કહી દઉં છું. શું દેવ, મારા વગર ના ગમ્યું? શું થયું, કેમ રડે છે? કઈ નહીં. તો પછી અચાનક રડે છે કેમ? મને લોકઅપ ની અમુક વાતો યાદ આવી. ભગવાન દુશ્મન ને પણ આવા દિવસો ના દેખાડે. જો ફર્સ્ટ ઓફ ઓલ તું રડીશ નહીં, અને જૂનું કઈ જ ના વિચારીશ. હવે ક્યારે તારે લોકઅપ માં નહીં જવું પડે. પણ હું કઈ પણ જોઉં છું તો મને યાદ આવી જાય છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકું છું, બટ તારે જરા હિંમત રાખીને આગળ વધવું પડશે. તમારી વાત સાચી છે, અત્યારે આ બધું વિચારવાનો સમય નથી. તમે નીચે જઈને રાહ જોવો, હું તૈયાર થઈને આવું છું. તું આ બહુ જ ખોટું કરી રહ્યો છો. તું હજી મને ઓળખતો નથી. એક વાર મને છોડ, પછી જો હું તારી શું હાલત કરું છું. મને લાફો માર્યો, એક પણ શબ્દ ન બોલીશ. શુદ્ધ આ બધા ના સાહેબ, પણ સુવર્ણા મેડમ હજી પણ ઉદાસ છે. અને એ બધું તો છોડો, એ જમવાની પણ ના પાડે છે. જો હવે જમશે જ નહીં તો પછી એને દવા કેવી રીતે આપવી? તો તમે એને સમજાવી નહીં? મેં એને સમજાવી,
પણ એ મારી કોઈ વાત નથી માનતી. ચાલો આપણે બધા સાથે મળીને એમને જમાડીએ. પણ આપણે પદ્મિનીના ઘરે જવાનું છે ને? હા, આપણે પછી ત્યાં જઈશું. પહેલા આપણે મમ્મીને મનાવીને જમાડી દઈએ. હે ભગવાન, મારા ઘરમાં શાંતિ ક્યારે થશે? એક પછી એક દુઃખ આવ્યા જ કરે છે. મારો પરિવાર સુખેથી ક્યારે જીવી શકશે? અત્યારે મારું આખું ઘર ભાંગી પડ્યું છે. કઈ ખબર જ નથી પડતી કે શું કરવું. તે જમવાની ના કેમ પાડી? મને ભૂખ નથી. મમ્મી, તમારે દવા લેવાની છે. થોડું તો ખાવું પડશે ને? મારું મન નથી. તને જે ભાવતું હોય ને એ બનાવી આપશે. હા મેડમ, તમે ખાલી નામ બોલો, તમારે જે ખાવું હશે ને એ હું બનાવી આપીશ. પણ તમે ખાઈ લો. તમે લોકો જીદ કેમ કરો છો? મારે કઈ નથી ખાવું. અરે તું સેની ચિંતા કરે છે? આ તું જમીશ નહીં તો તારી તબિયત બગડી જશે. જમી લે ને. મેડમ, તમે મને કીધું નહીં કે હું કેવો લાગું છું. નીતુ, તમે મમ્મી પાસે નાનું છોકરું બનીને બેસી જાઓ અને જીદ કરો, એટલે જમી લેશે. જો તું નહીં ખાય ને તો હું પણ નહીં ખાઉં. આ શું કરે છે તું? કેમ, હું મારી માં સાથે લાડ ના લડાવી શકું? હા, લડાવી શકે, પણ હવે તો મોટો થઈ ગયો છે. તો શું થયું? મને તો બહુ ભૂખ લાગી છે. તો નીચે જઈને જમી લે. પહેલા તું ખાઈશ પછી જ. જો શુભ, આ બધું કરવાનો કોઈ અર્થ નથી અને હવે તું નાનો પણ નથી. ના, હું તો આવું જ કરીશ. શુભ, જ્યાં સુધી પ્રિયંકા ઘરે પાછી નહીં આવે ને ત્યાં સુધી હું નહીં જમું. તમારે ના જમવું હોય તો કઈ નહીં, ભાઈને તો જમવું જ પડશે. ના, મમ્મા નહીં ખાય ત્યાં સુધી હું પણ નહીં ખાઉં. શુભ, જીદ છોડી દે. મમ્મી ના ખાય તો કઈ નહીં, તમારે તો ખાવું જ પડશે. ઇન્સ્પેક્ટર સાહેબ, સોરી, હવે મારે આસિન લઈ જવી પડશે. અચાનક કેમ? ઉપરથી બહુ પ્રેશર છે. બટ સર, અમે પેલા વ્યક્તિને પકડવાની બહુ જ નજીક છે. હા સર, હું એને ઓળખું પણ છું. બસ એક દિવસનો સમય આપો. સોરી, પણ હવે મારા હાથમાં કંઈ જ નથી. સર, તમે ટ્રાય તો કરો. જો એક દિવસ પણ મળશે ને તો બધું સામે આવી જશે. મારી નોકરી પર સવાલ ઉઠશે. મેં તમારા ભરોસા ઉપર જવા દીધા હતા. હવે જેલમાં ઇન્સ્પેક્શન આવી રહ્યું છે. જેલમાં કેદીઓની ગણતરી થશે એટલે રાશિને જેલમાં લઈ જ જવી પડશે. ચૌહાણ સર, પ્લીઝ અમને એક દિવસનો સમય આપો. વધારે સમય નથી માંગતા. નો મીન્સ નો. હવે એક મિનિટનો પણ સમય નહીં આપો. બટ સર, અમે જોનીને શોધી જ લઈશું. લુક મિસ્ટર શુભ, મેં તમને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, અમને અમારું કામ કરવા દો તો વધારે સારું. પણ અમે તમારી મદદ જ કરીએ છીએ ને. અમને તમારી હેલ્પની કોઈ જરૂર નથી. અમે જોનીને પકડી લઈશું અને પછી બધી ડિટેલ તમને પહોંચાડી દઈશું. બટ સર, તમે બસ હવે નહીં. મેં કહ્યું બધું ફાઇનલ છે. હવે રાશિને પોલીસ સ્ટેશને આવવું પડશે. સારું, વાંધો નહીં, હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. રાશિ, તું તો સમજ. આ બાબતે હું કંઈ નહીં કહું. ચૌહાણ સરે દિવાળીના દિવસે મને બહાર આવવા દીધી હતી, એટલે આ વખતે મારે એમની વાતનું માન રાખવું પડશે. ચૌહાણ સર મને કહેશે તો મારે લોકઅપમાં એમની સાથે જવું પડશે. પણ ભાભી, તમારા વગર અમે શું કરશું? તમે અને તમારા ભાઈ બંને મળીને જોનીને શોધજો. સારું, અને તું ચિંતા ના કરીશ, બહુ જલ્દી અમે લોકો તને બહાર લઈ આવીશું. રાશિએ ક્યાંય જવાની જરૂર નથી. તમે કોણ? આઈ એમ ખેવના. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, મેં સાયબર સેલમાં જોબ કરી છે. જે ટાઈમે વિડીયો રેકોર્ડ થયો હતો ત્યારે રાશિ બેંકમાં હતી. એન્ડ સેકન્ડ થિંગ, પ્રિયંકા જીવતી છે એનો પુરાવો તો તમને મળી જ ગયો હશે, રાઈટ?
તો એના જ બેસિસ પર રાશિની બેલ અપ્રૂવ થઈ ચૂકી છે. યુ કેન ચેક ધ પેપર્સ.